ધર્મ કેવી રીતે છે, એના બનાવટો, એના ઉપયોગો કેવી રીતે છે, આ બધી વાત આપણે અહીંયા કરીશું. હવે બેઝિકલી ચા આપણે જોયું કે એસિડ અને બેઝના મિશ્રણમાં એલિકોસિસ સેપરક્રિયા થાય એના દ્વારા આપણે ચા મળતું જોવા મળે છે. હવે એ સિવાય ચાની પીએચ પછીની વાત કરીએ કે ચાની પીએચની અંદર પ્રબળ એસિડ હોય અને પ્રબળ બેઝ હોય, એટલે કે એસિડ અને બેઝ જો બંને પ્રબળ હોય તો તટસ્થીકરણ થઈ જશે, અને તટસ્થીકરણ થાય તો એ વખતે પીએચ એની સાથે થઈ જાય, તો જેથી કરીને જે બી ક્ષાર હશે એ તટસ્થ ક્ષાર કહેવામાં આવશે. હવે આપણે બીજી વાત જોઈએ કે જો પ્રબળ એસિડ હોય, એસિડ કેવો છે, પ્રબળ છે, અને બેઝ કેવો છે, નિર્બળ છે. નિર્બળ હોય એટલે બેઝના અણુ ઓછા હશે, ઓએચના આયનો જે હશે ઓછા હશે, જેથી કરી અને એસિડ જે બી ક્ષાર બનાવશે એ પ્રબળ એસિડ હોવાને કારણે થઈ અને એનું મૂલ્ય જે છે એ પીએચ ઓછું હશે, જેથી કરીને એ જે બી ક્ષાર હશે એસિડિક ક્ષાર હશે. હવે એ જ રીતે આપણે વાત કરીએ કે જો પ્રબળ બેઝ હોય, અહીંયા પ્રબળ એસિડ હતો તો પ્રબળ એસિડના કારણે એસિડિક ક્ષાર બને, પણ જો પ્રબળ બેઝ હોય તો શું થશે, જેથી ક્ષાર બનશે બેઝિક ક્ષાર હશે અને એની પીએચ જે છે 7 કરતાં વધુ હશે, કારણ કે એસિડ જે છે એ તો નિર્બળ છે, તો એસિડિકતા બેઝિકતા વધારે હશે, જેથી કરીને જેથી ક્ષાર બનશે એ બેઝિક ક્ષાર હશે. હવે આપણે જોઈએ ક્ષાર પરિવારની વાત કરીએ તો એવા કેટલાક ઉદાહરણો છે જેવો કે આ સોડિયમ સલ્ફેટ, પોટેશિયમ સલ્ફેટ, સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ. હવે એસિડ ક્ષાર પરિવારની અંદર, ક્ષાર પરિવારની અંદર આપણે જોઈએ કે એસિડ અને બેઝ બંનેની અંદર જેના આયનો સરખા હોય, જેના એસિડ અથવા બેઝની અંદર જેના આયનો સરખા હોય એ સેમ પરિવારથી છે, એક જ પરિવારથી છે એવું કહી શકાય. અહીંયા જો ઉદાહરણ તમને બતાવું કે આ આપણે લીધું કે સોડિયમ સલ્ફેટ, સોડિયમની અંદર જે આ બેઝ જે છે એ બેઝ એમાંથી આવ્યો છે, NaOHમાંથી આવ્યો છે, બરાબર. બેઝ જે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડમાંથી, એટલે કે NaOHમાંથી આવ્યો છે, અને આ જે એસિડ છે એ કયા એસિડમાંથી આવ્યો હશે, તો સલ્ફ્યુરિક એસિડમાંથી, H2SO4માંથી SO4 આવ્યો છે. હવે એ જ રીતે આની વાત કરીએ પોટેશિયમ સલ્ફેટની, તો પોટેશિયમ જે છે બેઝ, પોટેશિયમ એટલે કે K2 જે છે એ કેસેમાંથી આવ્યો છે, કયા બેઝમાંથી આવ્યો હશે, KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડમાંથી આવ્યો છે, અને એસિડ કયો લીધો હશે, તો SO4 એટલે કે H2SO4 જે છે એમાંથી એસિડ આવ્યો છે. હવે આ બંનેની અંદર, આ બંને જે દ્રાવણો છે એની અંદર SO4 કોમન છે, બરાબર, એટલે કે એસિડના જે આયનો છે એ કોમન છે, તો SO4 બંનેમાં સેમ છે, તેવું કહી શકાય કે આ જે ક્ષાર છે એ સેમ પરિવારથી અથવા તો એ જ પરિવારના છે. હવે એ જ રીતે આપણે આની વાત કરીએ કે સોડિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ, તો સોડિયમમાંથી જે બેઝ છે, સોડિયમ જે છે એ શેમાંથી આવ્યો હશે, તો NaOHમાંથી આવ્યો હશે. પોટેશિયમ જે છે એ પણ કયો બેઝ છે, KOHમાંથી આવ્યો હશે. અને ક્લોરાઇડ જે છે, આ ક્લોરિન જે છે કયા એસિડમાંથી આવ્યો છે, તો હાઇડ્રોક્લોરિક એસિડમાંથી, અહીંયા પણ સેમ છે, તો હાઇડ્રોક્લોરિક એસિડમાંથી એ આયનો આવ્યા છે. હવે આપણે વાત કરીએ આ બંનેમાં કયા આયનો સરખા છે, તો Cl-, બરાબર, તો એવું કહી શકાય કે Cl- બંનેમાં સેમ છે, માઇનસ આયનો સેમ છે, ઋણ આયનો સેમ છે, જેથી કરીને આપણે કહી શકાય સરખા પરિવાર, સેજ પરિવારમાંથી આવેલા હશે. હવે આપણે વાત કરીએ, આ તો વાત કરીએ આપણે નેગેટિવ આયનોની, બરાબર, ઋણ આયનોની વાત કરીએ. હવે આપણે ધન આયનોની વાત કરીએ, જેમાં આપણે અહીંયા Na2SO4 અને NaCO3 એટલે કે સોડિયમ સલ્ફેટ અને સોડિયમ કાર્બોનેટની વાત કરીએ, તો આની અંદર આ જો એસિડ બંનેમાં અલગ છે, એસિડ અલગ છે પણ બેઝ સેમ છે, બેઝ સેમ છે, તો Na+ બંનેમાં સેમ હોવાના કારણે ધન આયનો જે છે બંનેમાં સરખા છે, જેથી કરીને કહી શકાય કે ધન આયનો સરખા છે તો આ બંને પણ એક જ પરિવારના ક્ષાર હોઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા મળીશું નવા ટોપિક સાથે.